મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં પ્લાયવુડ બનાવતી એક કંપનીમાં આગ લાગી છે. બારડોલીના નિયત ગામ પાસે આવેલી આ કંપની કે જ્યાં ભારે આગ ફાટી નીકળી છે. આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે. 6થી વધુ ફાયર ફાઇટર હાલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાઈટેક નામની આ કંપનીમાં આગ લાગી છે. જોકે જાનહાનીના કોઈ સમાચાર નથી, પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા 6 મહિનામાં 7મી વખત આ હાઈટેક કંપનીમાં આગ લાગી છે, એટલે ચોક્કસ શંકાનું કારણ પણ ઉદભવ્યું છે. બારડોલીના નિયત ગામ પાસે આવેલી હાઈટેક કંપનીમાં આગ ફાટી નીકળી છે. છેલ્લા 6 મહિનામાં 7મી વખત આ આગ લાગવાની ઘટના આ જ કંપનીમાં બની છે. વારંવાર આ કંપનીમાં આગ લાગતી હોવા છતાં પણ આ કંપની ની ફાયર સેફટીથી લઈને અનેક મુદ્દે સવાલો ઉઠ્યા છે. બારડોલીના નિયત ગામ પાસે આવેલી પ્લાયવુડની કંપનીમાં આગ ફાટી નીકળી છે. હાલમાં ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. પ્લાયવુડ બનાવતી આ કંપની નિયત ગામ પાસે આવેલી છે. હાઈટેક કંપનીમાં આ આગ ફાટી નીકળી છે. જોકે આગમાં જાનહાનીના કોઈ સમાચાર નથી, પરંતુ સૌથી મહત્વની અને આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા 6 મહિનામાં 7મી વખત આ જ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ દ્વારા હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. આગ એટલી વિકરાળ છે કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. રાતના સમયે લાગેલી આગ હજુ પણ કાબૂમાં નથી આવી શકી.